વિદ્યાર્થી મિત્રો, તમે આનો અગાઉનું લેક્ચર ન જોયું હોય તો ફરી એક વખત બરાબર અભ્યાસ કરજો અને ત્યારબાદ આ લેક્ચર તમારે જોવાનું છે. તો તમને વધુને વધુ આ વિડીયોની અંદર તમને ખ્યાલ આવશે. અત્યારે આપણે બેન્ડવિડ્થ ડેલ્ટા ઓમેગાનું સૂત્ર મેળવવાનું છે અને ત્યારબાદ ક્યુ ફેક્ટર એટલે ગુણવત્તા અંક અથવા ક્વોલિટી ફેક્ટર ક્યુનું સૂત્ર આપણે સાબિત કરીશું. એક બેન્ડવિડ્થ, આ બેન્ડવિડ્થ કોને કહેવાય તો આવી આગળ આપણી સમજ હતી. આ પ્રમાણે ગ્રાફ હતો, એલસીઆર પરિપથ હોય, અનુનાદની ઘટના થાય ત્યારે એનો આ ગ્રાફ ઓમેગા, અહીંયા પ્રવાહ આવ્યું, આ અનુનાદી કોણીય હોય, અનુનાદની ઘટના થાય ત્યારે કોણીય આવૃત્તિ ઓમેગા જીરો, અને ઓમેગા જીરોનું સૂત્ર કયું? વન અપોન રૂટ એલસી. આ જે કિંમત છે એ પ્રવાહનો જે કંપ વિસ્તાર એની મેક્સિમમ કિંમત, પ્રવાહનો જે કંપ વિસ્તાર હોય એની મહત્તમ કિંમત. આ જે પ્રવાહનો જે કંપ વિસ્તારની મેક્સિમમ કિંમત છે એ મેક્સિમમ કિંમતને આપણે રૂટ ટુ વડે ભાગીએ તો એ પ્રવાહ આઈ એમ ઈ, આને અનુરૂપ અહીંયા બિંદુ મળે અને અહીંયા મળે આ ઓમેગા, આ ઓમેગા, અને આ જે ભાગ દેખાય છે એને બેન્ડવિડ્થ કહેવાય, એને સિલેક્ટિવ એરિયા કહેવાય. કોઈ પણ સાધન હોય, રેડિયો, ટીવી, મોબાઈલ, કોઈ પણ હોય, એમાં આ પ્રકારની બેન્ડવિડ્થ હોય, આવૃત્તિનો એવો ગાળો, એ ગાળામાં ટ્રાન્સમીટરના સિગ્નલ પકડી શકે, મતલબ ટ્યુનિંગ કરી શકે. તેથી આને આવૃત્તિનો ગાળો કહેવાય, એને બેન્ડવિડ્થ કહેવાય, એને સિલેક્ટિવ એરિયા કહેવાય. અહીંયા પાવર કેવો હોય? મહત્તમ હોય. એના કરતાં આ બિંદુ પાસે પાવર કેવો થાય? અડધો થાય. એટલે પાવરની કિંમત અડધી થાય ત્યારે પ્રવાહની કિંમત મેક્સિમમ કરતાં રૂટ ટુમાં ભાગી થાય ત્યારે આ બિંદુ. અને આ જે આવૃત્તિનો ગાળો છે એ કેવી રીતે મળે? માનો કે રેડિયો છે, એના અંદરના ભાગમાં એલસીઆર પરિપથ છે, એમાં એલ અથવા સી બંનેમાંથી એક ચલિત હોય. માનો કે સી ચલિત છે, રેડિયાનું ચક્ર ફેરવીએ, સી બદલાતો છે તો ઓમેગા પણ બદલાતો છે, અને અનુનાદ આવૃત્તિ આટલેથી આટલે સુધી બદલી, અને આટલા ગાળામાં જે ટ્રાન્સમીટરના સિગ્નલ હોય એને આ એલસીઆર પરિપથની આવૃત્તિ અને ટ્રાન્સમીટરની આવૃત્તિ સરખી થાય, મેચ થાય, આ ઘટનાને અનુનાદ કહેવાય, અને આને ટ્યુનિંગ કહેવાય. તરત જ રેડિયો એ સિગ્નલ પકડશે. એમ ટીવી હોય, એમાં આવા ત્રણ ગાળા હોય, એચએફ હાઈ ફ્રીક્વન્સી, વીએચએફ વેરી હાઈ ફ્રીક્વન્સી, યુએચએફ અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી. જ્યારે આપણે ઓટો ટ્યુનરમાં જઈએ અને ચેનલ આપણે બધી સેટ કરતા હોય તો આવા ગાળામાં અમુક ચેનલ આ ગાળામાં પકડાય, અમુક બીજામાં પકડાય, એમ આને બેન્ડવિડ્થ કહેવાય. આનું આપણે સૂત્ર મેળવવાનું છે. આ જે આઈ એમ મેક્સિમમ છે એના કરતાં કેટલામાં ભાગની તે રૂટ ટુમાં ભાગ. તેથી આઈએમ ઇઝ ઇક્વલ ટુ આઈએમ મેક્સિમમ અપોન રૂટ ટુ. આ આઈએમ મેક્સિમમની જગ્યાએ શું લખાય? વીએમ અપોન આર. તમે જાણો છો કે અનુનાદની ઘટના થાય ત્યારે એક્સી અને એક્સએલ સરખા થાય. એક્સી એટલે કેપેસિટીવ રિએક્ટન્સ, એક્સએલ એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. અને જાણે કે પરિપથમાં એટલો અવરોધ આર જ હોય, એટલા માટે પરિપથનો અવરોધ કયો થયો? આર. અને કેપેસિટર અને ઇન્ડક્ટર એકબીજાની અસર નાબૂદ કરે એમ પણ કહી શકાય. એટલા માટે જ્યારે અનુનાદની ઘટના હોય ત્યારે અવરોધ આર જ હોય, કેપેસિટર ઇન્ડક્ટરના અવરોધ ન આવે. અને સમીકરણ નંબર એક, હવે તમે જાણો છો કે ઓમેગા વન આવૃત્તિ હોય, કોણી આવૃત્તિ? આવૃત્તિ.
અને ત્યારે IM is equal to લખાય DM upon Z ઓમેગા માં આવૃત્તિ હોય ને ત્યારે IM બરાબર શું લખાય VM upon Z Z ની જગ્યાએ પરિપથનું કુલ ઇમ્પિડન્સ Z ની જગ્યાએ લખાશે R square વત્તા ઓમેગા 1 L માઈનસ 1 upon ઓમેગા C એનો સ્ક્વેર આમાં ઇન્ડક્ટર વધારે અસરકારક છે કેપેસિટર કરતા એટલે આપણે ફેઝર દોરીએ ને એમાં આ જે ઇન્ડક્ટર વાળો ફેઝર ની લંબાઈ વધારે હોય એટલે આ ઓમેગા L પહેલા છે 1 upon ઓમેગા C પછી છે ઓમેગા 1 માટે આ સૂત્ર લખી દીધું કોણીય આવૃત્તિ ઓમેગા 1 હોય ત્યારે પરિપથમાં પ્રવાહનો કંપ વિસ્તાર એનો સૂત્ર આ બંને સમીકરણ આપણે સરખાવી લઈએ એક અને બે સરખાવો તો VM upon root 2R બરાબર VM upon વર્ગમૂળમાં R square વત્તા ઓમેગા 1 L માઇનસ 1 upon ઓમેગા 1 C એનો સ્ક્વેર આ VM ઉમેગે આ પર બરાબરની આ બાજુ લો ચોકડી ગુણાકાર કરો અને આ છેદ વાળો પર આ મળી જશે તો આવો પદ કે વર્ગમૂળમાં R સ્ક્વેર વત્તા ઓમેગા 1 L માઇનસ 1 upon ઓમેગા C વર્ગ બરાબર √2 R બંને બાજુ વર્ગ કરો તો અહીંયા વર્ગમૂળ નીકળી જશે આ 2 ઉપર વર્ગમૂળ નીકળી જશે અને આ નું શું થશે વર્ગ થશે r સ્ક્વેર થશે આ r સ્ક્વેર વાળું પદ પેલી બાજુ લે જો તો ઓમેગા 1 l માઈનસ 1 upon ઓમેગા 1 c એનો સ્ક્વેર બરાબર 2 r સ્ક્વેર માઈનસ r સ્ક્વેર હવે 2r² માં થી r² જતા એટલે કેટલા વધશે r² અને આ બાજુ ઉપર ઓમેગા 1 l માઈનસ 1 upon ઓમેગા 1 c એનો વર્ગ બંને બાજુ વર્ગમૂળ લઈ લો એટલે આ વર્ગ નીકળી જવા તો ઓમેગા 1 l માઈનસ 1 upon ઓમેગા 1 c બરાબર હવે તમે એવું પણ જાણો છો કે ઓમેગા 1 બરાબર શું લખાય તો કે ઓમેગા 0 વત્તા ડેલ્ટા ઓમેગા આ કિંમત અહીંયા લે લે ઓમેગા 1 ની જગ્યાએ આ પર લખે ઓમેગા 1 ની જગ્યાએ આ સ્ક્વેર તો પછી થશે ઓમેગા 1 ની જગ્યાએ લખી દીધું તો ઓમેગા 0 વત્તા ડેલ્ટા ઓમેગા ઇન્ટુ એ માઈનસ 1 ઓમેગા 1 ની જગ્યાએ ઓમેગા 0 વત્તા ડેલ્ટા ઓમેગા ઇન્ટુ c બરાબર આ હવે જે પહેલો પદ દેખાય છે એમાંથી ઓમેગા 0 કોમન કાઢો હવે તમે વિચારશો કે અહીંયા તો ઓમેગા 0 નથી તેથી આ પદને ઓમેગા 0 વડે ગુણી દીધા અને ભાગી દીધા જે ગુણ્યા એ સામાન્ય નીકળી ગયા ભાગાકાર વાળા રહેશે તો આ બંનેમાંથી ઓમેગા 0 કોમન કાઢો અને આ L તો છે કૌંસમાં ઓમેગા 0 કોમન એટલે 1 અહીં ગુણ્યા અને ભાગ્યા ગુણાકાર વાળું પદ કોમન નીકળી ગયું અને છેદમાં ઓમેગા 0 વધશે માઈનસ એમ અહીંયા પણ ઓમેગા 0 કોમન કાઢો તો ઓમેગા 0 કોમન નીકળી ગયા આ C તો છે કૌંસમાં 1 પ્લસ આ પદને ઓમેગા 0 વડે ગુણી દીધા અને ભાગી દીધા ગુણ્યા એ સામાન્ય નીકળી ગયા ભાગાકાર વાળું પદ છે છે ડેલ્ટા ઓમેગા અને ઓમેગા 0 બરાબર આ હવે તમે જાણો છો કે અનુનાદની ઘટના થાય તો કેપેસિટી રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેવા સરખા એટલે 1 upon ઓમેગા 0 c બરાબર ઓમેગા 0 l થાય ચલો આ વાત અહીંયા એપ્લાય કરો 1 upon ઓમેગા 0 c છે ને એની જગ્યાએ શું લખી દઉં ઓમેગા 0 l લખી દઉં ચલો એ પદ ઉપર મૂકી દીધું
तो ओमेगा 0 f 1 प्लस डेल्टा ओमेगा अपॉन ओमेगा 0 माइनस 1 अपॉन आनी जगह ओमेगा 0 f छेद में 1 प्लस डेल्टा ओमेगा अपॉन ओमेगा 0 बराबर है। अबे आज ये छेद में कौन से हैं ना आपने ऊपर लिखी એટલે આ કૌંસની કેટલી ઘાત કહેવાય એક જ ઘાત કહેવાય અને ઉપર લખીએ તો ઘાત શું થઈ જાય માઈનસ થઈ જાય તેથી ઓમેગા 0 એમ 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 માઈનસ ઓમેગા 0 એમ અને આ છેદ વાળું પદ ઉપર લખો તો 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 અને આની એક ઘાત હતી ઉપર લખે એટલે માઈનસ એક ઘાત બરાબર આ હવે આ જે પદ છે એનું આપણે વિસ્તરણ આપે 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 એની એક ઘાત છે ને માઈનસ એક ઘાત એનું દ્વિપ્રદી પ્રમેય મુજબ વિસ્તરણ આપે એટલે વિસ્તરણનો પ્રમેય છે તો 1 આ માઈનસ ઘાત એટલે અહીં માઈનસ થશે વિસ્તરણમાં કેવો નિયમ હોય માઈનસ તો પ્લસ માઈનસ પ્લસ માઈનસ પદ થાય તેથી આ બીજા નિયમ ત્રીજું પદ પ્લસ और छेद में ओमेगा 0 स्क्वायर आए એટલે આ બંનેની સાપેક્ષમાં બાકીના પદ શું કરીએ આપણે અવગણ નાના હોવા અવગણ દ્વિપદી પ્રમેય છે ને એને બાયનોમિયલ થિયરમ કહેવાય અને વિસ્તરણનો પ્રમેય છે યાદ રાખવા માટે આખું જ રાખજો કે માઈનસ 1 ઘાત અહીંયા આવી છે એટલે માઈનસ થઈ બાકીના પદ તો આપણે આમે ધ્યાનમાં નથી લેવાના તો ગણિતની અંદર દ્વિપદી પ્રમેય આપે આ પદ આપણે આ કૌંસની જગ્યાએ લખી દીધી વિસ્તરણ આપી દીધું ઘાત પ્રમાણે તો ઓમેગા 0 એમ કૌંસમાં 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 માઈનસ ઓમેગા 0 એમ અને કૌંસનું વિસ્તરણ આપી તો 1 માઈનસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 બરાબર આ હવે આ બંને પદમાંથી ઓમેગા 0 એમ કોમન કાઢો તો કૌંસમાં શું વધે 1 વત્તા ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 આ માઇનસ છે માઇનસ આ માઇનસ અને આ માઇનસ પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 કૌંસ પૂરું બરાબર આ આ કેન્સલ બંને પદ સરખા છે ટ્વાઇસ થઈ જાય ને તો ઓમેગા 0 એમ गुणा ट्वाइस डेल्टा ओमेगा अपॉन ओमेगा 0 बराबर था चलो ओमेगा 0 ली गया कौन सूत्र मेलवान तो बैंड विड्थ आवृत्ति नो गाड़ो सिलेक्टिव विस्तार एक गाड़ा में साधन ट्यून करी सके ये वो विस्तार तो डेल्टा ओमेगा ने सूत्र करता है तो आ અને 2 અને l ક્યાં જશે છેદમાં જશે 2l આ આવી બેન્ડ વિડ્થનું સૂત્ર આવ્યું ડેલ્ટા ઓમેગા બરાબર શું લખાય r / 2l અને બેન્ડ વિડ્થ કહેવાય આવૃત્તિનો ગાળો એ ગાળાની અંદર પાવર અડધો થાય અને એ દોલક પરિપથનો સિલેક્ટિવ વિસ્તાર છે એ ગાળામાં સિગ્નલ ટ્યુન કરી શકે બીજી થિયરી છે ક્યુ ફેક્ટર એક અનુનાદની તીક્ષ્ણતા દર્શાવતી રાશિ છે જેમ ક્યુની કિંમત વધારે હોય ને એમ અનુનાદ સારો ટોનિંગ સારો હોય એટલે સિગ્નલ બરાબર માનો કે ટીવી હોય એમાં ક્લિયરિટી અને વધારે આવતી હોય કે અવાજ અને ચિત્ર તો આપણે એમ કહીએ કે સિગ્નલ બહુ સારું પકડે છે અને જો બરાબર ના હોતી તો આપણે કે વાતાવરણ ખરાબ છે સિગ્નલ બરાબર નથી આવતું એમ આ બધી જે અનુનાદીની તીક્ષ્ણતા છે દર્શાવતી રાશિ કઈ તો ક્યુ ફેક્ટર તો અનુનાદની તીક્ષ્ણતા એને ક્યુ ફેક્ટર કહેવાય बराबर ओमेगा 0 अपॉन 2 डेल्टा ओमेगा अगाउनी थ्योरी में आ सूत्र तो आज क्यू फैक्टर નું સૂત્ર આપ યાદ રાખવાનું કે ક્યુ ક્યુ ફેક્ટર ના ઘણા બધા સૂત્રો હોય એ પૈકી આ સૂત્ર છે હવે આજે ડેલ્ટા ઓમેગા ની જગ્યાએ આપણે હમણાં સાબિત કર્યું કે ડેલ્ટા ઓમેગા બરાબર શું લખાય તો કે r / 2a આ 2 નહીં તો
क्यू फैक्टर क्यू इज इक्वल टू ओमेगा जीरो एल अपॉन आर। आ सूत्र पर तमे याद रखो क्यू फैक्टर नो બીજો સૂત્ર એલ અને આર નો સરવાળો, જેમ ક્યુ ની કિંમત વધારે એમ અનુનાદ કેવો તીક્ષ્ણ। આ જે ક્યુ ફેક્ટર છે બરાબર લખાય ઓમેગા જી અપોન 2 ડેલ્ટા ઓમેગા, એટલે ઓમેગા 0 એટલે અનુનાદ ની આવૃત્તિ, કોણી આવૃત્તિ ઓમેગા જી, અને છેદમાં 2 ડેલ્ટા ઓમેગા એટલે ઓમેગા 1 માઈનસ ઓમેગા 2। આ પણ સૂત્ર ક્યુ ફેક્ટર નું ઓમેગા 0 છેદમાં ઓમેગા 1 માઈનસ ઓમેગા 2 એ પણ ધ્યાન રાખવું। હવે તમે જાણો છો કે આઈએમ મેક્સિમમ મળે એને √2 વડે ભાગો ત્યારે પાવર કેવો થાય, અડધો થાય। એની અનુરૂપ ગ્રાફમાં બે બિંદુ મળે ઓમેગા 1 ઓમેગા 2 કોણીય આવૃત્તિ હોય એ તફાવત એને બેન્ડવિડ્થ કહેવાય, અને એ બેન્ડવિડ્થ અને ક્યુ વચ્ચેનો સંબંધ કેવો વ્યસ્ત છે। જેમ બેન્ડવિડ્થ નાની હોય ને એમ ક્યુ ની કિંમત વધારે હોય એમ અનુનાદ કેવો સાફ। હવે તમે આવું પણ જાણો છો કે ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન √LC અનુનાદીય આવૃત્તિનું સૂત્ર, બંને બાજુ વર્ક કરો તો 1 અપોન LC, તો L ઇઝ ઇક્વલ ટુ શું લખાય 1 અપોન ઓમેગા 0 સ્ક્વેર LC। ચલો આ કિંમત અહીંયા મૂકી દો તો ઓમેગા 0 ક્યુ બરાબર ઓમેગા 0 આ સૂત્રમાં મૂકી દો L ની જગ્યાએ ઓમેગા 0 L ની જગ્યાએ 1 અપોન ઓમેગા 0 સ્ક્વેર C અપોન R, તો Q ઇઝ ઇક્વલ ટુ શું થશે આ ઓમેગા 0 ઉડી ગયા C વાળું પદ અને ઓમેગા 0 વાળું પદ છેદમાં જશે આ પ્રકારનું તો Q ફેક્ટરનું સૂત્ર R અને C ના સ્વરૂપમાં પણ આ રીતે યાદ રાખો। સમાંતર જોડાણ હોય ને ત્યારે આ પ્રકારનું ક્યુ નું સૂત્ર આપણે એપ્લાય કરતા હોઈએ છીએ। હવે આમાંથી ઓમેગા 0 ની કિંમત જો મૂકી દઈએ આમાં તો શું થાય, તો ક્યુ ઇઝ ઇક્વલ ઓમેગા 0 ની જગ્યાએ 1 અપોન √LC છેદમાં શું થશે ઓમેગા 0 ની જગ્યાએ મૂકી દીધા ગુણ્યા એ અપોન આ આ એક એલ ઉડી જશે તેથી અહીંયા શું વધે √L વધે અને આ L ઉડી ગયું, આ C વાળું પદ ક્યાં જવાનું છે અને આ L પણ કેવું વર્ગમૂળ થઈ, તેથી Q ફેક્ટર ની કિંમત થશે 1 અપોન R વર્ગમૂળમાં L અપોન C। આના પરથી તમે કહી શકો કે Q ની કિંમત કોના પર આધાર રાખે, જે દોલક પરિપથ હોય એમાં L અને R અને C ની કિંમત પર આધાર રાખે, એટલે આપણે કયું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવું છે મોબાઈલ ટીવી રેડિયો કયું, એ આવૃત્તિના કયા ગાળામાં કામ કરે છે, એનો સિલેક્ટિવ વિસ્તાર કયો છે, બેન્ડવિડ્થ કઈ છે, એ પ્રમાણે આ ત્રણની પસંદગી થાય, એ પ્રમાણે ક્યુ અને ક્યુ પરથી ડેલ્ટા ઓમેગા અને એ રીતે જુદા જુદા સાધનનો આ જે સિલેક્ટિવ વિસ્તાર પણ કેવો જુદું જુદું હોય, એટલા માટે દોલક પરિપથ કયો છે એમાં એલ આર સી ની કિંમત કેવી છે એ પ્રમાણે એની બેન્ડવિડ્થ પ્રાપ્ત થતી હોય, ટીવી રેડિયો આ બધાની જે આવૃત્તિનો ગાળો છે એ કેવો અલગ અલગ હોય, અને એ રીતે બેન્ડવિડ્થ નક્કી કરવા માટે ક્યુની કિંમત કોના પર આધાર રાખે, આ એલ અને સી પર આધારિત છે।